नमस्कार मित्रों, फरी एक वक्त अपनी यूट्यूब चैनल में तमारु स्वागत है। आज आप धोरण 10 विषय समाज विद्या प्रथम परीक्षा एटले के प्रथम निदान कसोटी ऑक्टोबर 2021 प्रश्नपत्र संपूर्ण सॉल्यूशन मेळवीशुं। ते पहेला हजु सुधी जो आपने आ चेनल सब्सक्राइब न करी हो तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रों ने पण सॉल्यूशन मळी रहे ते माटे तेओने पण आ विडियो शेर करो। चलो मित्रों जो धोरण 10 विषय समाज कुल गुण 86 जेनो समय छे 3 कलाक। सौथी प्रथम आपने आपेलो छे विभाग ए, नीचे आपेलो प्रश्नोना माग्या मुजब उत्तर आपो, जेना कुल गुण छे 16। विभाग अ साथे विभाग ब जोड़वानो छे। पहेलू छे आहवा, तो तेनी साथे जोड़ा छे डांग दरबारनो मेळो। बीजू छे अभयारण्य, तो तेमा आवशे चंद्रप्रभा। त्रीजू छे 5 जून, तो तेमा आवशे विश्व पर्यावरण दिन। आगळ जोईए खरा खोटा। पहेलू छे खानगीकरणनी भारतीय अर्थतंत्र पर मिश्र असर थई छे, तो आ विधान खोटू छे। पांचमू जोईए सम्राट अशोकनो शिलालेख चांपानेरमां आवेलो छे, तो आ विधान खोटू छे। छठ्ठू જોઈએ ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે, તો આ વિધાન સાચું છે। 8400400400 જી હા, યાદ કરી લીજીએ વોટ્સએપ નંબર, ક્યુકી અબ ચાહે આપકા મેથ્સ કા સવાલ હો યા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કા, આપકે હર ડાઉટ હર ક્વેશ્ચન કા મિલેગા તુરંત વિડિયો સોલ્યુશન, વો ભી આપકે વોટ્સએપ પર અપને ફોન પે ડાઉનલોડ કા। 8400400400 નંબર સેવ કર લીજીએ ઓર ચેટ ઓપન કીજીએ, ઓર જો ભી આપકા ડાઉટ હે ઉસ સવાલ કી આપકો ફોટો ખીચની હે ઉસે ક્રોપ કરના હે ઓર 5 સેકન્ડ મે આપકો ઉસકા વિડિયો સોલ્યુશન મિલ જાયેગા। क्लास 6 से 12 IIT जी नीट CBSE बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए, तो देर किस बात की, अभी जाइए और 8400400400 अपना सवाल व्हाट्सअप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए, लिंक डिस्क्रिप्शन में है। बारमू से तक्षशिला विद्यापीठ में कया कया विषयों शिक्षण आपवामां आवतुं, तो जवाब आवशे तक्षशिला विद्यापीठ में वेद शस्त्रक्रिया गज विद्या धनुर्विद्या व्याकरण तत्वज्ञान युद्ध विद्या खगोल ज्योतिष वगैरह विषयों शिक्षण आपवामां आवतुं। प्रश्न 5 है, नीचेना प्रश्नों माटे आपेल विकल्पमांथी योग्य विकल्प पसंद करो। जोईए 13मो, व्यक्तिना जन्मथी मरण सुधीनी यात्रा खाली जग्या साथे जोड़ायेली छे, तो जवाब आवशे माटी। 14मो छे, भारतमां कुल खाली जग्या जेटला राष्ट्रीय उद्यानो छे, तो जवाब आवशे ऑप्शन बी 103। 15मो छे, मानवीनी जरूरियातो केवी छे, तो जवाब आवशे अमर्यादित। 16मो, भारतमां गरीबाईनुं सौथी ऊंचुं प्रमाण खाली जग्या राज्यमां छे, तो जवाब आवशे छत्तीसगढ़। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિભાગ બી, ટૂંકમાં ઉત્તર લખો। જોઈએ 17મું, માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે, તે કયા આધારે કહી શકાય, તો જવાબ આવશે માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે, તે દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણજામાંથી મળી આવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે કહી શકાય। 18મું છે, પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો, તો આપી શકાય ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્વૈત ગ્રંથ છે, તેમાં કુલ 1028 ઋચાઓનો સમૂહ છે। એ ઋચાઓમાંથી મોટાભાગની ઋચાઓ દેવોની સ્તુતિઓ છે, જે સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓનો ખૂબ જ મનોહર છે। ઋગ્વેદમાં સપ્ત સિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય સામાજિક ધાર્મિક અને આર્થિક બાબતોની દર્શાવવામાં આવી છે। 8મામાં પૂછેલું છે, વરાહમિહિરે બૃહદ સંહિતામાં મુખ્યત્વે કઈ કઈ બાબતોની ચર્ચા કરી છે, તો જવાબ આવશે વરાહમિહિર બૃહદ સંહિતા નામના ગ્રંથમાં મુખ્યત્વે આ કાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે। તેમણે મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો તેમજ લગ્ન સમય તળાવો અને કૂવાઓ ખોદાવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોમાં શુભ મુહૂર્તની ચર્ચા કરી છે। ત્યારબાદ આગળ ભારતમાં શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે, તો સ્ક્રીન પર તમે મિત્રો જવાબ જોઈ શકો છો, જે પ્રમાણે તમારે જોઈને લખીને જાતે લખવાની કોશિશ કરવાની છે। ત્યારબાદ છે જમીન એટલે શું, તો કહી શકાય ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે। ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે, તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે। આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન। ત્યારબાદ છે પર્વતીય જમીન કોને કહે છે, તો જવાબ આવશે ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે। આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, જંગલોવાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે। અથવાનો પ્રશ્ન છે, વિકાસશીલ દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે, તો સ્ક્રીન પર તમે મિત્રો જોઈ શકો છો, જે તમારે જાતે લખવાનો રહેશે। બેરોજગારીની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી, તો તેનો સ્ક્રીન પર જવાબ તમને આપેલો છે, જે તમારે જોઈને લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન પૂછાયેલો છે, અથવામાં ખાનગીકરણના માર્ગો જણાવો, તો ખાનગીકરણના માર્ગો અહીં આપેલા છે, જે મુખ્યત્વે 2 માર્ગો છે। ત્યારબાદ છે 23મું, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે, તેનો જવાબ પણ તમે જોઈ શકો છો। આગળ છે 24મો પ્રશ્ન, ભારતની પ્રાચીન નગર સભ્યતાના
अवशेषो क्यारे अने केवी रीते मळी आव्या, तो तेनो जवाब पण अहीं आपेलो छे। त्यारबाद छे बेवड इक्त एटले शुं, तो एनी व्याख्या लखवानी छे, कोने कही शकाय ते, तो तेना विशे तमे चार थी पांच मुद्दा लखी शको। त्यारबाद छे रोकड़ियो पाक एटले शुं, भारत में पाकता मुख्य रोकड़िया पाक कया कया छे, तो जवाब आवशे जे पाकमांथी बनती वस्तुओंनी बजारमां मोटी मांग होय ते पाकने रोकड़ियो पाक कहे छे। आ पाकनुं उत्पादन व्यापार उद्योग माटे करवामां आवे छे। भारत में पाकता मुख्य रोकड़िया पाक कपास, शण, शेरडी, तमाकू वगैरह छे। त्यारबाद विभाग सी छे, प्रत्येकना त्रण गुण छे। टूंक नोंध पूछेली छे भवाय, तो तेनी टूंक नोंध मित्रों तमे स्क्रीन पर जोई शको छो, जे तमारे वाँचीने मोढे करीने जाते लखवानी कोशिश करवानी छे, जेथी करीने तमने ते आवडी जाय। त्यारबाद आगळ छे मोहेंजो दड़ानी नगर रचना समझाओ, तो तेनी समझावेली छे अहींया नगर रचना तमे जोई शको छो, जे तमारे वाँचीने जाते करवानी कोशिश करवी। त्यारबादनो प्रश्न पूछायेलो छे विज्ञान अने टेक्नोलॉजीनुं महत्व दर्शावो, तो अहीं विज्ञान अने टेक्नोलॉजीनुं महत्व तमने आपेलुं छे। अथवा आमां प्रश्न पूछायेलो छे राष्ट्रीय उद्यान एटले शुं, तो तेनो 3 માર્ક્સમાં પૂછેલો છે, તો ફક્ત મિત્રો તમારે એની વ્યાખ્યા લખવાની નથી, તેના વિશે તમારે થોડી સમજ પણ આપવાની છે, તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ પ્રમાણે તમારે તે મુદ્દા બનાવીને લખી શકો। 30મું છે આપણા વારસાના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, તો આપણા વારસાના રક્ષણ માટે આપણે શું શું કરી શકીએ, તો તેના વિશે અહીં લખેલું છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, જમીન ધોવાણ કેવી રીતે અટકાવી શકાય, વૃક્ષો વાવી શકાય, અથવા તો અન્ય કયા કયા કારણોસર તમે જમીન ધોવાણ અટકાવી શકો, તે અહીં મુદ્દા પાડીને તમને સમજાવેલું છે, જે તમારે વાંચીને લખવાનું રહેશે। ત્યારબાદ આગળનો સવાલ છે ભારતના કઠોળના પાક વિશે માહિતી આપો, કઠોળમાં કયા કયા પાક થાય છે, કઈ જગ્યાએ થાય છે, જે તમારે લખવાનું રહેશે, દર્શાવવાનું રહેશે। ત્યારબાદ મિત્રો અથવામાં પ્રશ્ન પૂછેલો છે અભયારણ્ય એટલે શું, તો અભયારણ્યનો જવાબ પણ અહીં આપેલો છે। ત્યારબાદ સવાલ પૂછાયેલો છે મૂડીવાદી પદ્ધતિના લક્ષણો જણાવો, તો મૂડીવાદી પદ્ધતિના કયા કયા લક્ષણો છે જે અહીં દર્શાવેલા છે, જે તમારે વાંચી લેવા। ત્યારબાદ આગળ છે ધનિક ભારતમાં ગરીબો વસે છે, તો તેનો જવાબ અહીં આપેલો છે કે કેવી રીતે કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો છે, તો તેના વિશે અહીં તમે મુદ્દા પાડીને લખાણ કરેલું છે, જે તમારે વાંચીને મોઢે લખવાની કોશિશ કરતી રહેવી। અથવામાં આપેલું છે ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ, તો આર્થિક ઉદારીકરણની નીતિ શું હતી, કેવી છે, અથવા તો કઈ રીતની રહેશે, તે તમે અહીં જોઈ શકો છો, જે પ્રમાણે તમારે તેનો જવાબ લખી શકાય। ત્યારબાદ વિભાગ ડી છે મિત્રો સવિસ્તાર ઉત્તર આપો, પ્રત્યેકના 4 ગુણ છે। ટૂંક નોંધ આપેલી છે મધ્યકાલીન ભારતીય સ્થાપત્યો, તો તેના વિશે તમારે વિસ્તારથી ટૂંક નોંધ લખવાની છે, અહીં આપેલી છે, તમે જોઈને વાંચીને સમજીને જાતે લખવાની કોશિશ કરો, તમારા મિત્રોને પણ આ સોલ્યુશન મોકલો, જેથી કરીને તેઓને પણ આ સોલ્યુશન મળી રહે। અથવાનો પ્રશ્ન પૂછાયેલો છે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી, સમજાવો, તો તમે સમજાવી શકો છો, તમે વાંચો, જુઓ, સમજો અને જાતે લખવાની પણ કોશિશ કરતા રહો। ત્યારબાદ છે કારણ આપો ભારતમાં હરિયાળી ક્રાંતિ સર્જાય છે, 4 માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો, જેથી કરીને તમારે સવિસ્તારથી તેનો ઉત્તર આપવાનો રહેશે, અહીં આપેલો છે આપણે, તમે જોઈને પણ લખી શકો છો। અથવા આ પ્રશ્ન પૂછાયેલો છે ટૂંકનો અંત સમાજવાદી પદ્ધતિ, તો સમાજવાદી પદ્ધતિમાં શું શું આવે છે તે તમે જોઈ શકો છો, લખી શકો છો, વાંચી શકો છો, સમજી શકો છો। ત્યારબાદ આગળ છે સામાન્ય રીતે કયા લોકોને ગરીબી રેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે, તો તે જોઈને તમારે લખવાનું રહેશે। અથવાનો પ્રશ્ન પૂછાયેલો છે ભારત સરકારને ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા શાથી ઊભી થઈ, તો તેનો જવાબ અહીં આપેલો છે, જે તમે લખી શકશો। ત્યારબાદ આગળ છે ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો, તો ભારતીય અર્થકારણનું જે માળખું છે તેનો પરિચય આપણે કંઈક આ પ્રમાણે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એવા 3 ભાગો પડે છે। કયા ભાગમાં શેનો શેનો સમાવેશ કરેલો છે જે તમે જોઈ શકો છો અને આ પ્રમાણે તમારે એનો વિસ્તૃતથી જવાબ આપવાનો રહેશે। અને છેલ્લો સવાલ પૂછાયેલો છે ભારતનો વારસો, તો તેના વિશે તમારે મિત્રો ટૂંક નોંધ લખવાની છે, જે તમે જોઈ શકો છો અને લખવાની છે, મોઢે કરી શકો છો, મોઢે પણ કરીને લખી, જેથી કરીને તમને આવડી જાય। તો મિત્રો આ હતું સમાજનું સોલ્યુશન, આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સવે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।